નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું કોલાદરા ચેતન. સીકે ફાર્મ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે અમે ક્રોપ કવર કાઢી રહ્યા છીએ. તો તમે હું તમને આખા વિડીયોમાં બતાવીશ કે ક્રોપ કવર હતું એટલે એના લીધેથી મજૂરીને કેટલું પ્રોટેક્શન મળી રહેતું હતું, કે ક્રોપ કવર રાખવાથી કેટલા ફાયદા થાય છે અને શું શું થાય છે એ આગળ તમને વિડીયોમાં બતાવું. હાલો મારી સાથે, હવે હું ક્રોપ કવર કાઢું છું. તો આપણે ક્રોપ કવર નીકળાય એટલે આ રીતની અમારી ટેટી છે, એટલે આ રીતે જોવામાં કેવી રીતે ફળદ્રુપ રહે છે. અને ટેટી ટૂંકમાં સેફટીમાં આમ રહે છે, આમાં કંઈ પણ પ્રકારનો રોગ લાગુ પડતો નથી, ફૂલ ફૂલ કન્ડિશનમાં છે મજૂરી. હવે આ ક્રોપ કવર નીકળવાથી ફૂલ સ્પીડમાં વધીને તે પોતાની વૃદ્ધિ કરી શકે છે. ક્રોપ કવર ઇઝ ધ બેસ્ટ ઉપાય ઓફ યોર ફાર્મ. તો આપણે હું તમને દેખાડું આગળ આગળ કે અમારું ક્રોપ કવર કઈ રીતે. આ રીતે ક્રોપ કવર 35 દિવસ થાય એટલે આને કાઢી લેવાનું છે. 35 દિવસની અંદરમાં ક્રોપ કવર કાઢી લેવાથી નકર જે અંદર ફ્લાવરિંગ આવ્યું હોય, આ જે ફ્લાવરિંગ છે અમારે, આ ફ્લાવરિંગ થાય એટલે તરત કાગળ કાઢી લેવાનું. નકર ફ્લાવરિંગ થાય, માખી આવે નહીં તો ફળ તો બેહે જ નહીં. તો ફળ ન બેહે તો આ બધું કરવાનું ધડીક જ શું. એટલે આપણે ધ્યાન રાખીએ અને બધું વ્યવસ્થિત કામકાજ કરીને આપણે પોતાનું ફાર્મમાં આ રીતે ખેતી કરી શકીએ છીએ. ન તમને ખબર પડે તો મારા બીજા વિડીયો પણ છે, તે તો જોઈ લેજો કઈ રીતે આ બધી પ્રક્રિયા છે, બરાબર. અને ન જાણ થાય તો મારો એઠે નંબર આપ્યો છે, એમાં તમે મને ફોન કરી શકો છો. અને મારી ચેનલને હારવાર પાછા સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આ રીતે ક્રોપ કવર નીકળવાથી મધુરી અંદરથી ગ્રોથફુલ નીકળે છે. ગ્રોથફુલ નીકળાય એટલે મધુરી ફૂલ સક્સેસફુલ થાય છે. માટે ક્રોપ કવર ઇઝ ધ બેસ્ટ ઉપાય, બરોબર. તો ખેડૂત મિત્રો, આવી રીતે અમારા યુટ્યુબમાં તમે જોઈ શકો છો અમારું ફાર્મ આખું કઈ રીતે ખુલ્યું છે. અને આની પાસે જો ઓઢાડેલું છે એ કાંટાની વિધા ખેતી કરશો તો તમારે બધી રીતે ફાયદો રહેશે અને બધી રીતે તમારે આની ઉપર ફાયદો રહેશે. કારણ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરશું, ઓછી દવા, ઓછું નિંદામણ, પ્લસ નીચે મલ્ટી પેપર પાથરવાથી આપણી જે મજૂરીનું ગ્રોથિંગ છે એ ખાલી એક છોડ તેમાંથી થાય છે અને બીજું ખડ થતું નથી, જેના હિસાબે એને ફૂલ ગ્રોથિંગ મળી રહે છે, નિંદામણના પૈસા બચે છે. માટે ક્રોપ કવર, મલ્ચિંગ પેપર આ રીતે આપણે ખેતી કરવી પડે, કેમ કે આ બધી વસ્તુ કંઈ વાયરસના હિસાબે થતી નથી. માટે આ રીતે આપણે ક્રોપ કવર લગાવવું પડે છે. પહેલાં તો આવું ક્યાંય લગાવવું પડતું નહોતું, પણ હવે જે કુદરતી વાતાવરણ, હવા આબોહવા બધું ચેન્જ થઈ ગયું એટલે આ રીતે આપણે ખેતી કરશું તો આપણે આગળ વધશું. માટે ખેડૂત મિત્રો, આ રીતે અમારું ફાર્મ તૈયાર થઈ ગયું છે અને જય જવાન જય કિસાન. બસ આટલું જ કેવું છે. અને જે કાંઈ ન ખબર પડે એ મારાનો ત્યાં નંબર આપ્યો છે, એમાંથી મને ફોન કરી શકો છો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી, જય જવાન જય કિસાન.